नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 7 में समाज विषय में पार्ट 8 18वीं सदी ना राजकीय शासकों विषय नो अभ्यास करवानो छे। 18वीं सदी में भारत ने अंदर क्या-क्या राजाओं आईवा, क्या-क्या राजाओं गया, क्या राजाओं ने पराजय थियो, क्या राजाओं ने विजय मेळव्यो अने ए राजाओं ने तेमना शासनकाल दरमियान केवी-केवी प्रवृत्तिओ करी તેના વિશેનો અભ્યાસ કરવાનો છે। ઈસવીસન 1707 માં ઔરંગઝેબના અવસાન પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું। ઈસવીસન 1764 માં બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવી તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો। ઈસવીસન 1757 માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપ્યું, મતલબ કે કંપનીનું શાસન સ્થપાઈ ગયું 1757માં ભારતની અંદર। ઈસવીસન 1749માં ઈરાનના શાહ નાદિર શાહે ભારત પર આક્રમણ કર્યું હતું, પરંતુ જોઈ તો આપણે કે વિજય મેળવી શક્યા નથી। મુઘલ સામ્રાજ્યના પતન પછી રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું અને રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરનું નિર્માણ કરાવ્યું। તેઓ કુશળ રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા। તેઓએ મથુરા, દિલ્હી, જયપુર, ઉજ્જૈન વગેરે સ્થળોએ આધુનિક વૈદ્યશાળાઓ બંધાવી હતી। ભારતમાં જોઈએ તો આપણે ત્યારે 18મી સદીમાં વૈદ્યશાળાઓ શરૂ થઈ ગઈ હતી। 15મી સદીમાં ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી અને એ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભારે વિદ્રોહ કર્યો હતો, મતલબ કે બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય તરફ યુદ્ધ કર્યું હતું। શીખો 12 સમૂહમાં વહેંચાયેલા હતા। સુખર સત્ય નામના સમૂહના નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો ઘણો વિસ્તાર કર્યો હતો। તેમણે યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી। તેમને જે બ્રિટિશ અંગ્રેજોના સમયમાં સૈન્ય હોય એવું આધુનિક સૈન્ય બનાવ્યું હતું અને તેમણે લાહોરમાં તોપો બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું। તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા। ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું અંગ્રેજોએ। અંગ્રેજોએ માન કે જે રણજીતસિંહ હતા એમનું અવસાન થઈ ગયું। ત્યાર પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્ય જે હતું સૈનિકોની એ બધું સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ફેરવી દીધું। બાલાજી વિશ્વનાથ પહેલા એ પેશવા હતા। ઈસવીસન 1740માં બાજીરાવ પ્રથમના અવસાન પછી બાલાજી બાજીરાવ પેશવા બન્યા। તેમણે બંગાળથી મૈસૂર સુધીના પ્રદેશો જીત્યા હતા, મતલબ કે બાલાજી પેશવા છે જેમણે ઘણા બધા યુદ્ધ કરીને મૈસૂર, બંગાળથી મૈસૂર સુધીનો પ્રદેશ છે એ વિજય કર્યો હતો। ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું અને એ સાથે તેની સાથે મરાઠાઓ વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું। એ યુદ્ધમાં મરાઠાઓ પરાજય થયા અને મરાઠાઓ પરાજય થતાં તેમની શક્તિ નબળી પડી અને પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય શરૂ થયો। એ 18મી સદીના આટલા શાસકો આવ્યા અને એટલા શાસકો ગયા, એ સમય દરમિયાન ભારતની અંદર કેવી કેવી પરિસ્થિતિ બની એ વિશેનો અભ્યાસ આપણે જોયો।